નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ। આવો જોઈએ આજની ખાસ સ્ટોરી। ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ફળોનું વન સાકાર થશે। તારંગાજી નજીકના વગડામાં ફળાવ વૃક્ષોની રોપણી કરાઈ। જી હા દર્શક મિત્રો, તારંગા નજીક આવેલા કાઝીપુરા ગામની સીમના વગડામાં ઉત્તર ગુજરાતનું સૌ પ્રથમ ફળાવ વન સાકાર થવા જઈ રહ્યું છે। તારંગાની પહાડીને નવપલ્લવિત કરવા સતત 2 વર્ષથી વૃક્ષારોપણ કરી રહેલા સાહુપુરા કંપાના સદભાવના ટ્રસ્ટ અને કર્ણાવતીના વૃક્ષાલય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। કેરાલુ તાલુકાના ડભોડા નજીક આવેલા કાળિયા માતાના બાંખરાથી ઓળખાતા પહાડીવાળા વગડામાં કાજીપુરા ગામ પંચાયત હસ્તક આવેલા સાર્વજનિક પ્લોટ ઉપર આ ફળાવ વૃક્ષોનું વનીકરણ કરવામાં આવી રહ્યું છે। મહાકાળી સેવા સમિતિના યુવાનો અને ઉક્ત બંને ટ્રસ્ટના સહયોગથી આ પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવામાં આવ્યો છે। ગત શનિવારે કર્ણાવતીથી આવેલા વૃક્ષાલય ચેરિટેબલ ટ્રસ્ટના મહાનુભાવ શ્રી વલ્લભભાઈ, શ્રી રવજીભાઈ અને શ્રી પંકજભાઈ તેમજ સદભાવના ટ્રસ્ટ શાહુપુરાના શ્રી મહેન્દ્રભાઈ, ડભોડાના સરપંચ શ્રી ભૂપતજી ઠાકોર અને મહાકાળી સેવા સમિતિના પૂનાજી ઠાકોર વગેરે યુવાનોના હસ્તે ફળાવ વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી। તો આવો જોઈએ આ ફળાવવન માટે મહાનુભાવો શું મત વ્યક્ત કરી રહ્યા છે। ગત વર્ષથી તારંગા પુનઃપલ્લવિત અભિયાન સમિતિ જે સદભાવના ટ્રસ્ટ રચિત છે એના દ્વારા અરવલ્લીના પર્વતમાળાનો જે આ છેલ્લો ભાગ છે તારંગાના ડુંગરો એને હરિયાળો કરવાનું અભિયાન ચાલે। આ અભિયાનના અંતર્ગત કેટલાક મિત્રો એવા લોકો સૂચન આવ્યું કે ભાઈ ફળ ઝાડનું એક વન ઊભું કરો અને અમદાવાદનું એક વૃક્ષાલય ટ્રસ્ટ એનો સહકાર મળ્યો। આ સંયોજક છે પૂનાજી ઠાકોર મહાકાળી સમિતિના। આ આખી ટીમે એક વિચાર કર્યો કે ભાઈ આ વિસ્તારમાં જો અમને સહકાર મળે તો ફળ ઝાડનું એક વન ઊભું કરીએ। તો આ 2.5 હેક્ટરનો હોટલપુર પંચાયતનો એક પ્લોટ જે સમૂહ કામ માટે ફાળવેલો હતો એને વૃક્ષારોપણ માટે ઠરાવ કરીને એ લોકોએ આપને આપ્યો। મહાકાળી સમિતિ એનું આખું આયોજન સંભાળશે અને અમદાવાદનું વૃક્ષાલય ટ્રસ્ટ એમાં આર્થિક મદદની જે જરૂરિયાત જેટલી પણ લાગે એટલો એ સહકાર કરશે। એ પ્રકારનું ઉત્તર ગુજરાતનું આ પહેલું ફળવન ઊભું થઈ રહ્યું છે। ગત રવિવારે આનું મોટાભાગનું વાવેતર થયું। આ વિસ્તારના બધા કાર્યકર્તાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને ઊંઝાની એક ઇનર વ્હીલ ક્લબ એ આમાં જોડાયું વાવેતરમાં। હવે જે બાકી રહેલો ભાગ છે એમાં આપણે સીધા બીજ મૂકવા છે। તારંગા પુનઃપલ્લવિત અભિયાન સમિતિ કાયમ માટે બીજ માટે આગ્રહ રાખતી હોય છે કે બીજમાંથી ભલે 10% પણ રિઝલ્ટ મળે પણ એ 10% સેંકડો વર્ષ સુધી ચાલે એવા વૃક્ષ તૈયાર થશે। એટલે આ ઉપરનો જે ભાગ છે એમાં આપણે ફળ ઝાડના બીજ મૂકીશું। એમાં જાંબુ, ગુંદા, ગુંદી, કેરીના ગોટલા એ પ્રકાર આપણે બધા એને ટ્રીટમેન્ટ કરીને તૈયાર રાખ્યા છે। અહીંયા ખાડા પણ આપણે એવી રીતે કર્યા છે અને સહેજ વરસાદની રાહ જોઈએ, વરસાદ આવે એટલે એમાં વાવેતર કરીશું। ગત વર્ષે જે અભિયાન ચાલ્યું એના ભાગ સ્વરૂપે ખૂબ લોકો આમાં આપણી સાથે જોડાયા, પર્યાવરણના અનેક ગ્રુપો જોડાયા। ડુંગરની અંદર એક કામ આપણે સીધું બીજ નાખવાનું કામ છે અને બીજું એક કામ એવું લીધું છે કે આ ડુંગર ઉપર 16 ગામ નભે છે। 16 ગામના વિસ્તારમાં જો આવા વન ઊભા થાય તો આની અંદર કુદરતી રીતે જંગલમાં બીજ જશે અને લોકોને આખું વર્ષ ફળ, ફૂલ આ બધું મળશે। એટલે સ્વાભાવિક જે કુદરતી જે તત્વની ઉણપ પડે છે એ આખું આ ફળ ઝાડ પૂરું પાડે એવી એક અમારી કલ્પના છે, ઈચ્છા છે। અમે કર્ણાવતી અમદાવાદથી છીએ। વૃક્ષાલય ચેરિટેબલ સેવા ટ્રસ્ટ એ વૃક્ષોનું રોપાણ કરતા હોઈએ છીએ। ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ કર્ણાવતીની આજુબાજુમાં બધી જ જગ્યાએ અમે વૃક્ષાલય ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક જગ્યાએ વૃક્ષ રોપીએ છીએ અને તેને ઉછેરવાથી ને તમામ પ્રકારની જવાબદારીઓ વહન કરીએ છીએ। અહીંયા કાજીપુરા ગામની અંદર આજે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાથે સહયોગ રાખી અને અહીંયા વૃક્ષાલય ટ્રસ્ટ દ્વારા આજે આ જે પ્લોટ છે સામૂહિક યોજના માટેનો એ પ્લોટની અંદર આજે ફળા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાંથી કોઈ પણ ગામના તેમને પાસે રહેલી ખુલ્લી સારી જમીન હોય એની અંદર જો વૃક્ષારોપણ કરવા માગતા હોય તો આ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે તેનું વૃક્ષારોપણ કરી આપશું। તે ગામની જવાબદારી વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની રહેશે, તેની અંદર થતો ખર્ચ વૃક્ષાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે। તેમજ અત્યારે અહીંયા આ પ્લોટની અંદર જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમાં અહીંયા ગામના
આજુબાજુના જે મહાકાળી સમિતિ દ્વારા આ વૃક્ષોનું જતન કરવામાં આવશે એવો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે। અહીંયા કાજીપુરાના સરપંચ શ્રી અમારી સાથે છે, એમણે પણ આપણને ખૂબ સહયોગ આપ્યો છે। આ પ્લોટ સાફ કરી અને ખાડા કરી અને રોપવા માટેની તમામ સુવિધાઓ એમના દ્વારા ઉપલબ્ધ થઈ છે। અહીંયા મહાકાળી ટ્રસ્ટ અને ગામના બીજા મિત્રો બધા સાથે મળીને અમને સહકારથી અહીંયા જે કંઈ આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ એમાં અમે એને ઉછેરી અને મોટા કરવા સુધીની અમારી તૈયારી હોય છે। અને આ બધા વૃક્ષો ઉછરી એટલે લુપ્ત થતા બધા ફળોનો લાભ ગામ લોકોને, પશુ પક્ષીઓને અને પર્યાવરણ પણ શુદ્ધ થાય, આ અમારો હેતુ છે। ગયા વર્ષે આવવાનો સંકલ્પ કર્યો હતો પણ આ કોરોનાને લીધે બધું મુલતવી રહ્યું હતું, પણ આ વર્ષે એનું મુહૂર્ત આવી ગયું। અમે અહીંયા આવ્યા, હું ને વલ્લભભાઈ, જગ્યા જોઈ, ખૂબ જગ્યા ખૂબ સરસ લાગી, ખૂબ સુંદર લાગી જગ્યા। અહીંયા મિત્રોને મળ્યા અને લાગ્યું કે ખરેખર અહીંયા જો આપણે આપણા ટ્રસ્ટનું જે લુપ્ત થતા ફળઝાડ છે એનું રોપણ કરશું તો ખરેખર આપણે ખૂબ સફળતા મળશે અને એક લોકકલ્યાણનું કામ થશે। એ હેતુથી અમે આ વર્ષે આનું આયોજન કર્યું અને જેટલા પણ આપણા પ્રાંતમાંથી લુપ્ત થાય છે એ બધા ફળઝાડ અહીંયા વાવવાનો આપણે સંકલ્પ કર્યો છે। આપે જોયું કે મહાનુભાવો કર્ણાવતી એટલે કે અમદાવાદથી મધ્ય ગુજરાતની સાથે પૂરા ઉત્તર ગુજરાતમાં વૃક્ષાલય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યા છે। ત્યારે ડભોડામાં 4000થી વધુ વૃક્ષોની વાવણી કરનારા સરપંચ ભૂપતજી ઠાકોરે પણ અન્ય ગ્રામજનોને તેમના ગામની સીમમાં આવા ફળાવન ઉભા કરવા આહવાન કર્યું છે। આ જે ફળઝાડ છે પશુ પક્ષીઓ દ્વારા ખાઈ અને જંગલમાં બીજે જશે એ પ્રમાણે બીજા વૃક્ષો તૈયાર થશે, બરાબર, અને આ બહુ અમૂલ્ય છે, બરાબર। આવો લાભ મળતો હોય તો આજુબાજુ દરેક ગામડાને લેવું। મહાકાળી સેવા સમિતિના યુવાનો પણ અતિ ઉત્સાહિત જોવા મળ્યા હતા। આ યુવાનો અહીં ફળાવન ઉભું કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને સતત 5 વર્ષ વૃક્ષો વિકાસ પામે ત્યાં સુધી શ્રમદાન કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે। એ આ સાર્વજનિક પ્લોટ હતો તો અમને પંચાયત દ્વારા અમને ફાળવવામાં આવ્યો છે, તો અહીંયા લગભગ 450 વૃક્ષોનો વૃક્ષારોપણ કરી લીધું છે અને બીજા હજી 150 વૃક્ષો વાવવાના બાકી છે, તો એ પણ અમે 2 દિવસમાં વાવી દઈશું। અમદાવાદથી વૃક્ષાલય ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ રોડ અને સદભાવના ટ્રસ્ટ જે તારંગાની તળી ટીમમાં આવેલો છે, અત્રી આશ્રમ તરીકે ઓળખાય છે, આ બેના સહયોગથી અમારે અહીંયા વૃક્ષારોપણનો ખર્ચ ને સહયોગ પૂરેપૂરો મળે છે, એની અમને બહુ આનંદની વાત છે। એટલે એમના સહયોગથી અને અમારી મહાકાળી સમિતિના સહયોગથી આ અમે વૃક્ષારોપણ કર્યું, અમને ખૂબ ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો, આ સીમ છે, ખેરાળુ તાલુકાના કાજીપુર ગામની સીમ છે। આ પ્લોટ છે ગામનો, ગામ પંચાયતનો સાર્વજનિક પ્લોટ છે। આ પ્લોટ ઉપર સદભાવના ટ્રસ્ટ તારંગા અને વૃક્ષાલય ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ કર્ણાવતી દ્વારા એક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે અને આ સહયોગથી આ ગામના યુવાનો દ્વારા આ પ્લોટ ઉપર ફળો વૃક્ષો વાવવામાં આવ્યા છે। ખાસ કરીને એવા વૃક્ષો કે જે જંગલમાં કોઈ પણ દેખરેખ વગર જો ઉછળતા હોય છે આવા વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે। ઉદ્દેશ એકમાત્ર છે કે જે જગ્યાએ જલોઉ લાકડા છે એના કારણે ઠેર ઠેર જંગલોનું કટિંગ થઈ રહ્યું છે, તો જો ફળો વૃક્ષો હોય તો આ જંગલોનું રક્ષણ થાય અને અન્યત્ર સ્થાનો જે છે જ્યાં દુર્ગમ ક્ષેત્રો છે, જે પહાડી ઇલાકા છે, જ્યાં માટીના ટીલા છે, ત્યાં પક્ષીઓ દ્વારા આ વૃક્ષો ના બીજ જે કહેવાય તેનું સ્થળાંતર થશે અને જંગલ ક્ષેત્રોમાં પણ ફળા વૃક્ષો ઉગશે। આવા ઉત્તમ ઉદ્દેશથી આજે અહીંયા આંબા, રાયણ, જાંબુ, જામફળી આવા અનેક વૃક્ષોનું વાવણી કરવામાં આવી છે। જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ।